બહુ ભલા આદમી બધા મોન છે બધા મોનવાની ભક્તિ નથી જાણવાની છે બાપ અનુભવવાની ભક્તિ ભગવાન એ અનુભવ નો પારખનો વિષય છે બાપ મોની લેવાનો નથી બૈરુ મોની લઈએ એ સંસાર આપણો ના ચલાવો બાપ કોકી રોહિડ ફોટો આમ મેં એની ને આપણે આપણે ઘરવાળી મોની લઈએ કાંઈ રહ્યા મારા ઘરવાળો તે રોટલા કર્યા અલગ ઘેરાય મોનવાની નથી મોણી લેવાની છે બાપ હા મહાપુરુષ કે મોણી લઈએ એ આપણું કાર જ સારા બાકી મોની મોની તો આખી જિંદગી તૂટી જાય તો એ ઠરવાનું આવે એવું નથી બા સત્સંગ મહાપુરુષ કે ઠરવાની વાત છે ભાઈ હો સત્સંગ ભક્તિ એટલે કોઈ ગાવાનો વિષય નથી બોલવાનો વિષય નથી આવી હોભડીને મજા કરવાનો વિષય નથી બાપ હો આ તો સોભડીને શબ્દ જે અંતરમાં ઉતારીને એટલો ઊભો થઈ જાય ને એ ના કોમનું વાત છે બાપ દવાખોના જો એટલે રોગ ના મટી જાય બાપ ડોક્ટર ને બતાવો એટલે રોગ ના મટે પણ ડોક્ટરે જે નિદાન કર્યું એ પ્રમાણે દવા પીવાય દવા લ્યો ને એની પાડો રોગ તાણ મટે બાપ દાદો દાદો બચારા બીમાર થઈ ગયેલા તે બા બચારો સમજુ હતો થોડો વિવેક હતો તે દાદાને ગરમ ગરમ બની આલ અને જાતે ખવડાવ દાદાને લકવાની થોડી અસર થઈ ગયેલી તે બા બચારો જાતે જાતે મોઢામાં કોળીઓ મેલ્યા તો એ દાદુ થોડી વારે રહી રહી આવું બોલ્યા જો એટલે બાકી કે બરી હું તો મને આટલી સેવા કરું છું ગરમ ગરમ બનાવી આલું છું ગરમ ગરમ હું ઢામો કોળીઓ મેં લે તો મને ઊં ઊં હે ના થાય છે એ દાદો કી તું બનાવી આલે ગરમ સાચી વાત તું કોળીઓ હું ઢામ મેં લે સાચી વાત પણ ઉતારા છે તારો ભાગ ઈ આમોને ઉતારવામાં કાઠું પડે છે આમો હું શું કરીએ નકા ગરમ ગરમ હું બની આલું છું ગરમ ગરમ આમ હું ઢામે મેલું છું ભરત પણ ઉતારું તો જાતે પર આમ તો એ ઓ ઓ કરો કરું બાપ એમ ભાઈ આપરજ આપરજ પોતે આપણા જાતે જ આપણા વ્યવહારમાં આવવું પડે બાપ આપણા વર્તમાનમાં ઉતારવું પડે તો જ આ અસર અસર થાય આવું તો ભલે અડો આજનો દારો મજા મજા આવે પણ એ મજા નથી બાપ મજા હો ભરવા જો આટલી મજા આવતી હોય તો ઈક રહી તો જુઓ એ કેટલો આનંદ છે બાપ એ ખબર પડશે બાપ જે જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ એ મહાપુરુષો કે આવી આપણા જેમ પાખંડની નથી કરી ભાઈ આપણે તો બધું જે જે આદર્યું છે બધું પાખંડ જૂઠા દેવને મનાવે આ દુનિયા જૂઠા દેવને મનાવે મનાદી તારો મહિલો દેવના સુજે આ દુનિયા જૂઠા દેવને મનાવે કે પથરાનો અનમન કદી લંકા ના જ બાપ પણ કે હાચો અનમન ના હુજે આ દુનિયા જૂઠા દેવને મનાવે બાપ જે જે પુરુષો એ ભક્તિ કરી છે બાપ એ પ્રગટ પુરુષોના શરણે જઈને કરી છે ભાઈ હો આપણી જે મૂઠ માર્યો નથી કર્યું બાપ આજે આટલું આટલું ભાઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે આટલી બધી નોકરી ધંધા ને આ બધું અરે હું ઘણી વખત જોઉં છું બાપ ગણોના ઘર આગળ ગોળો નારો લગાયેલી છે તમારા શહેરમાં હે એવું હોય ભરતભાઈ હોય ઘરમાં ઘર આગળ બાયને ઘોડાની નાર લગાએલી છે મેં બે ત્રણ જણોના પ્રશ્ન કર્યો કે ભાઈ આ ઘોડાની નાર લગાવવાથી શું થાય એટલે ગણાકી બાપુ લક્ષ્મી આવ હું આવ લક્ષ્મી આવ અને લોકો બૈસ ભક્તિ ભગવાન હેના પાછળ પડ્યા છે લક્ષ્મી માટે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એટલે આ લક્ષ્મી કોઈ દારોય ના ધણી વગર ના આવ આપણા લક્ષ્મી લેવી છે પણ એનો ઘર જે નારાયણ છે ને એ જોઈતો એટલે આ તાર નારાયણ વગર કોઈ દારી ના આવે નારાયણ ને લાવે એટલે પેલી ઇમનીમ હેડી આવે છે પણ આપણો ભગવાન જોઈતો નથી બધો ને બસ લક્ષ્મી જ જોઈએ છે તે કી બાપુ લક્ષ્મી આપણા ઘેર આવે ને એટલે ગોરાની નાર લગાવવાની મેં કીધું હારું બાપી હોય તો હારું જે આઈટમ ઉકેરામાં હતી એ ફ્રીજો ફ્રીજોમાં પેઠી છે સૌ કારો ના સૌ કારો ના વિચાર જો ધર્મ ચોજો ભક્તિ ચોજી આપણી સૌ કારીપણાનું હે આમ તો જો કોઈ રીઝન અડી જાય તો સોટા લેતા હતા આમ તો ચો જઈને ખોસ હોય એ ભોન રાખતા નહીં ઠીબરો ચાટવાના ધંધા જ રહ્યા છે હા બુફેમાં માં નોટલો પૂછો છો ચીવી નાતવારો બનાવ્યું છે ઓગરીઓ ચાટ ચાટ કરો છો કી સરસ અને હોય કે જો કોઈ રીઝન ભાઈ હોય તો કે ના તારા કી મારા બે મારા ભાઈ ગુ નાવાનું કી હો કી

નથી એ બધું આમ પોહાવા મંડ્યું છે અને સમય પ્રમાણે બરોબર છે બાપ સમય પ્રમાણે નહીં વર્તો તો મહાપુરુષો કી મીર આવશે નહીં બાપ અલ્યા આ કોક લગ્ન પ્રસંગ હોય એટલે મુહૂર્ત જોવડીએ તો ઘડીઓ જોવડીએ હેના માટે કે લગ્ન પ્રસંગ સુખ શાંતિથી પત વિઘ્ન આવ

પાસાર ધાતો કી બો મણા મહામા નહીં ને એટલે કે મૂરત જોતા નહીં એટલે આ રામચંદ્ર વખતે વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર આવા હતા અને એ બધાએ નક્કી કર્યું કે હવારે આટલા વાગે રામન રાજ્યાભિષેક કરવો અને ગાદીએ બેહારવું આ બધું જ મૂરત જોઈને નક્કી કર્યું તો એ હવારે રામનો હું આવ્યો તને આ જોવામાં નહોતું આવ્યું આગળ આ બધા જેસી જેવાળા કેવા મેં આવા મને તૈન કાર ની ખબર પર સર વીમી જોન્યુઆરી બુ કમ થે બધા ડટો ને તે છે મો આ કાટો ના આયા કોઈને એકી ડાટ બધા જાય હે ભગવાન એ ડટાણે ને બધા એ ડટો બાપ આ મંદિરો એ પરી ગયો ને મૂર્તિઓ એ મોય ડટાઈ ગઈ બાપ ને બધા એ મોય હલવાણ્યા હે ઈ મો કા ઢ્યા કુ ન પેલા તો ભગવાન ન કઢાય કે મોણસ કઢાય ભાઈ

પણ આ મન મલય નથી બાપતા હો કિંમત છે ભલા આદમી આ સુ તો પેલા છે આ નહીં તો એક એક કોમ માં નથી બાપ આ તમારું આખું આ આખો ડલધામ સોસાયટી ચાર ધામ જાત્રાએ જતી રહે અને એક પેલા સિક્યુરિટી ના રાખો તો દશા હો આ આ ગણા ગણા મંદિરોમાં ભગવાનની ચોદીની ઓખું કાઢી જાય છે મુઘટ લઈ જાય છે કોક કોકણા કોક લે એટલે તલવાર આલી છે ગદે છે તને શું કરો છો તમે બધા ચોરો ની ખબર પડી છે કે અલીએ વાહ તો એ ઓન ગમના પરની જઈને લોબા થઈ જાય કે એ બાપા દયા કરજે તારા બાપાને ને નમક લે તો એ કોક કરે દયા તો પેલું તો પ્રતીક મૂક્યું છે બાપ મહાપુરુષો જે જે થઈ ગયા રામ કૃષ્ણ ઈશુ મોહમ્મદ મહાવીર જે જે પુરુષો આ શરીર લઈને જે દ્વારા આવ્યા હતા અને ઉત્તમ કરણી કરીને જે દ્વારા આવીને આ કાર્ય કરીને જ્યાં બાપ એમના યાદરૂપે પ્રતિક મૂક્યા કે બાપ આ મહાપુરુષો આવું આવું કાર્ય કરીને જ્યાં ગોધી બાપુએ આપણા દેશના આઝાદી અલાઈ બસો વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાયા બાપ વગર અથિયારે હું તો કઉ છું રામ ને કૃષ્ણ કરતા થી ગોધીજી નો હોદ્દો ઊંચો કહેવાય કે જેને વગર અત્યારે બસો વર્ષની ગુલામી માંથી આપણને મુક્ત કરાયા બાપ તો એવા પુરુષો ની યાદી માટે એમના પુતળો મૂક્યો કે એમના ફોટા પેલા કર્યા બાપ કે આવા પુરુષ આપણી આવનારી પેઢી પૂછે આ દાદો કોણ છે તો આપણે તરત કે બાપ આ પુરુષે આપણા દેશને

મહાપુરુષો કે એ પ્રેરણા મૂર્તિ કહેવાય પણ આપણે એક ને જઈ જઈને ઊંધા પડ્યા છીએ બાપ એ કે દયા કરો દયા કરો અમન કો કાલો બાપ મહાપુરુષ કે બાપ એમાંથી કંઈક વિચારો લેવાના છે એ પુરુષોએ કષ્ટ વેઠ્યું હતું એવું તમારા જીવનમાં કષ્ટ આવે તો વેઠો બાપ પણ ભીખ માગો નથી લાચારી શા માટે બતાવો છો પરમાત્મા એનું સ્વરૂપ આલ્યું છે બાપ એનું સાધન આલ્યું છે ઘણા કે ટચલી ઓગળી ઉપર ગોવર્ધન ભગવાન એ ઊંચો કર્યો હતો અરે આ વિમાન જ ઝારો માણસોને લઈને જાય છે ટચલી ઓગળી એને કશું નહીં સુટુ સમ ઉપર ને હેત તું આ નહીં નાય દાદા ટરે પણ ના તો ખબર ખબર લ્યો અને મન આખો કી પર્વત લાયો તો આ પર્વત આખો ઉપર થઈને જાય છે હોય કન તમારે તો અમદાવાદમાં હેડમ હેડ કરો છો જુઓ કે આખું ને ઉભું કર્યું

અને બચાવ્યો છે એ મન કીધું એ વખત પગે પડી જાય બાપ તું જ મનનું સ્વરૂપ છે તું જ રોમનું સ્વરૂપ છે બાપ પણ લે એ એ નહીં થાય આપણને એ વખત એ ઓળખાણ થશે નહીં બાપ મા પુરુષ કહેતા ને પરમાત્માનો ઓળખવાની દ્રષ્ટિ નથી આપણે હોનાનું ઓળખવાની દ્રષ્ટિ આવી જોઈએ બાપ આપણે ગળામાં હોનો તો પહેરીએ છીએ પૈસા ખર્ચીને આપણા ગળામાં પહેર્યો છે પણ એની પારખ આપણને સોની જોડે પડી છે બાપ એમ આ માલિકની આ પરમાત્માની ઓળખણ કોઈ મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય થાય એવી નથી બાપ અને સુધી એ પરમાત્માને પારખવાની દ્રષ્ટિ નહીં મળે ને ત્યાં હું ભગવાન તમારા ઘેર આઈન બે હશે ને તો એ ગમ પડે એવી આખી જિંદગી ઘંટળીઓ જેની ને જેના દીવા પર હશે એ તમારો આઈન બે હતો ભરતભાઈ શું કરીએ મિલ લે કે હખણોર જા અલે તું જેની કંટ્રી ખરાબ છે રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી ઓયથી અંબાજી પચી વર્ષ ઊંધી હેડીને જતા હોય અને કોક દારો અંબાજીની ઈચ્છા થાય કે ભગત પચી વર્ષથી આવે છે તો લાય તાને એનો હોમાં જઈને દર્શન આલું વાઘ ઉપર બેસી નહીં રહ્યો હોમાં આવ તો આ રહ્યા એવું ભાળ અલે તું જેને પેલી કરશે રહ્યા હશે બાપ પગે તો લાગ પણ ઉભાર ખરાઈ ખરા ના ઉભો અવરી પૂઠે ઘેર બાપ તને બીજું રૂપ લઈને આવે તો એ આપણે એનું ઓળખી શકીએ વાહ

શ્યામ આ ઘટોઘટમાં મારો શ્યામ પરમાત્મા પ્રગટ છે બાપ પણ આપણને એ પરમાત્માની પતિ થતી ઓમો દોષ દેખાઈશ છે અવગુણો દેખાઈશ છે ચોબડું દેખાય છે અને જ્યાં સુધી ચોપડાની દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાત્માની પારખ થાય એવી નથી બાપ ચામ દ્રષ્ટિ દૂર થાય તો પરમાત્માની દ્રષ્ટિ પ્રગટ થાય બાપ હોનું તો માટીમાં જ હતું અને માટીમાં માટી જેવું જ છે આપણા હોના ની જરૂર પડે ને ભાઈ તો ડાયરેક્ટ ખોણમાં લેવા ના જઈએ તો સોની પાસે હોનું એથી તો માટી બાપ એમ ડાયરેક્ટ આ ચોબડા ની દ્રષ્ટિથી જોઈએ તો ચોબડું જ દેખાય પણ જો કોઈ મહાપુરુષ સદ્પુરુષ સદગુણ ની દ્રષ્ટિ થી જોઈએ તો આ જ પરમાત્મા નું સ્વરૂપ છે બીજું કોઈ છે નહીં અમારા સદ્ગુરુ તો એમ કહેતા બિરા તા આજ આજ પરમાત્માનો અખિલ બ્રહ્માંડમાં આજ પરમાત્માનો પ્રગટ સ્વરૂપ છે ઓનાથી બીજો તઈન કાળમાં ભગવાન આવ્યો એ નથી આવવાનો એ નથી રામ કૃષ્ણ જે જે થઈ ગયા એ આજ દેહે થઈ ગયા બીજા કોઈ શરીરે થયા નથી અને કોઈ આ ભલામાંથી આ ઇન ટપકે નથી માજ માની કુંખે જે જે અવતાર્યા છે એ આજ માની કુંખે અવતાર્યા છે બાપ અને એટલે આપણે ગઈએ છે બાપ નારી તું નારાયણી નારી તું નારાયણી છે રત્નોની ખાન છે આજમાં આજ માં આજ નારી આ જગતની સૃષ્ટિની સર્જન હાર છે બાપ પણ આપણને ખબર નથી આપડે તો છોકરો આવ્યો ને તો રોમાપીન ની દયાથી આવ્યો છે અરે રોમાપિંડ ની દયાથી આવ્યો હોય તો એના સર્ટિફિકેટમાં રોમાપિંડ નું નામ લખાય તા ન હું કઈ ના ડોહાણ લખાવું છે તા નું બારો બાર બારો વાટ આદર્યું સ્વભાવ તા ન આયે પાછો ઓગરી પકીન લઈ જાવ કી જો માતાજીની દયા થી તું આવ્યો છે અલ્યા ઓતરો તારો ચીરોણ્યો છે બાપ દુખ થી છે નવ મહિના થી ભાર ઊંચો પીલ્યો કરી છે બારો બાર નોમ દી છે એમ કે ને છોકરા એમ શીખવાડ બાપ મારું કાળજુ કાપી તું આવ્યો બાપ મારું લોહી પીલ્યા તને મોટો કર્યો છે બાપ આવું શીખવાડ્યું હોત તો એ છોકરા સેવા કર બાપ સેવા કર મા બાપ ને અને આ જગતમાં મોટા ભગવાન ના જોયા તો કોઈ નહીં અને જોવાય નહીં તમારી માન બાપાને રોજ જોવા ને એટલે ભગવાન જોયા બરોબર છે પણ માન બાપામાં તો બીજું દેખાય છે કે આ ડોહો હવાના પોર માં પણ ભાઈ આપણે સંસ્કાર વારસા આલ્યા છે મિલકતોના સંપત્તિના ધનના પણ ભક્તિના કે ધર્મના વારસા આપણે આલ્યા નથી અને એ ના જ લીધા રોગર ખુલ્યો છું બાપ હો આ લખી રાખજો ગઈ રો ઘર ખુલ્યા છે એનું મૂળ કારણ આપણે જ છીએ બીજું કોઈ જવાબદાર છે નહીં આપણે આપણી સંતતિ ભક્તિનો ભક્તિ નો વારસો હાલ્યો નથી બાપ જો એ ધર્મનો વારસો ભક્તિ નો વારસો હાલ્યો હોત તો એ જ દીકરા સેવા કર આપણા ધર્મ શાસ્ત્રો મેં લખી શકે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ આપણા ધર્મ શાસ્ત્રમાં પોચ દેવો ભવ કીધા કોઈને નહીં કીધા તો એ પરથી ઘર મગાલે આ ગોખલા બધા ભર કર્યા છે અમાય કુને મન છે ખબર પડે અને એ કોક દારો થાય તો મનના મન મોતો રોમ મનમાં કે પેલા જહી એમાં ઉપરથી કોઈ હંગી ના એક રાખે હોત તો ખબર હે પડત બાપ ભાઈ માર થી તમે જો નદીમાં યાર પથરા ગોળ 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 ગોળા જો એટલે ગોળ ગોળિયા તો થાય જ ક આ અમરનાથ હેડસ લોક વસ્તી તૂટી જાય છે બાપ તમે જો બરફ નું એટલે ફ્રીજમાં બને છે યાર જોઈ લે કે ફ્રીજમાં નહીં બનતું શિવલિંગ અમરનાથ એટલે એ તો જન્મય ને મરને અમરનાથ એટલે અમર શબાબ એ વગર નહીં યાર વગરે તો પછી ડખો કહેવાય બધું તા તો લશ્કરે લશ્કર ઉપર છે આખરે ફ્રીજ માં જોઈ લે તે હોય એટલો અમરનાથ ઉભો થયો તા ન તમે તો પેલો ગાય ગયેલો પણ હોતો કે તે આવડો શિંગલિંગ શિવલિંગ જેવો લાગ્યો ગેલ લેતો ગેલ લે તો આઈને રોજ સેવા પૂજા પેલી કર ગરબઠ્ઠી કર આ બધું કર બહુ નિષ્ઠા જબરજસ્ત એક દારો આમ સેવા કરવા બેઠેલો ઘરવાળો કી તમે એવું ધ્યાન રાખજો કે આ બાખડીઓ મૂકી છે તે કૂતરો બૂતરો આવીને ના જોઈને મૂકી આવું શું કે પોણી ભરી નાખી પેલા કે હારો ઓમ આમ મારા ફેવર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર અને હારું કૂતરું અચિંતાનું બાખરીઓના પહાણા જ આવી ગયું આમાં અને જોયું ખરું ખારું આવી ગયું છે પણ એક બાજુ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હેડ અને નજર ધોકન જોઈ લીધું ખારું આમ જો હોડ કહેવા જઈએ તો બટ લઈને લઈને નાહી જાય એટલે હો અને વિચાર કરે આજુબાજુ જોયું પણ કશું મળ્યું નહીં સારું એટલે પછી પેલો આગ્ર મેં લ્યો તો એ રહ્યો દેખોને ઉઠાયો ઉઠાઈ ને તાકીને ઠોક્યો કુતરાને કૂતરાને વાગે તો કૂતરો હો બે વર્ષ થી પૂજા કરતો હતો કારણ કે આજે કોમો આ રોમેશ્વર થી કૂતરો આની દોનત હું બાપ વિચારો તો ખરા કોમ ના પડ્યું ભગવાન જેવું પૂજા કરી અને જે દારા મેળમાં આવ્યું એ દારા લ્યો આ ઠોકવાના કોમ મળી લીધો અને પાછા બે વર્ષ થી પૂજા કરતા લાયા તા પણ આ જીવ ભાઈ તાલાવ ભલે કે જુગાર્યો હોય ને હે રમતો હોય ને અને બધું ખલાસ થઈ ગયું હોય શાપ મિલકત એ દારો પછી હોના ના કે ચોરી ના ભગ વન તો દોનત એના ઉપર જાય એના એને વિશે મારા ચંકીની દોનત એવી છે બાપ અને મહાપુરુષ કે બાપ આ તો ઘાટે મહાપુરુષ કે પરમાત્મા એ અઘાટ સ્વરૂપ છે બાપ એ ઘાટે છે સ્વરૂપ છે બાપ જેમ આ હે લોજન દેખાય અજવાળું દેખાય બાપ આ માઇક દેખાય વાયર દેખાય પણ જે કરંટ છે ને એનો વીજ પ્રવાહ એ દેખવાની વસ્તુ નથી બાપ તો એ લોકો અશો બન કઈ કઈ ધ્યાન મંડ્યા છે એટલે ધ્યાન ગાડી ચલાવીએ તો એ ધ્યાન રાખીને ગાડી ચલા ઓશો બન કઈ ગાડી ચલાવવા દશે આવે પીરસયું હોય તો ધ્યાન રાખીને ખાઈ લ્યો બાકી જો ધ્યાન ધરવા બેઠા તો કૂતરો ખાઈ જાય બાપ મહાપુરુષ કે મારા નથી ફેરવવાની મન ફેરવી નાખવાનો તો એક વખત મન ફરી ગયું તો આ લકોટા ફેરવવાની જરૂર પડોત નહીં બાપા આદ્ર્યા છે તમે જોવો તો જોડીઓમાં ગાલી ગાલીને બેસે છે કે શી ખબર હું કરે છે એટલે આ ભાઈ એકસો આઠ માળા કરવાની હોય તો એકસો માં ગણતરી હોય કે ભગવનમાં હોય લક્ષ્ય હોય ગણતરીમાં જો હોય ખોદા પરમાત્મામાં હોય કેમકે એકસો ની એકસો નવ થવી જોઈએ નહીં ભલા આદમી આ બધા હુકા દખારા બા બેન બચારી ડેરીમાંથી પેલું નો પગાર લઈને આવતી હતીને હું એના ઘરવાળો હમ મળ્યો કે લાવજે પૈસા જે હોય કે મારે જવું છે બાર બેન જેટલા પૈસા આવ્યા હતા એટલા દીધા બાવજી એક માળા ફેરવતા તને જોઈ રહ્યા કીબુનો બુનો માય કેવું છે બાપુ કે આ પૈસા કોના લે કે મારા ઘરવાળાને કે ચેટલા લે કે ખબર નહીં કે ગણ્યા નતા કે ના મારા ધણી ના હોય એમાં મારે ગણવાના હોય માર ધણી હતું એટલે મારા જે મુઠ્ઠીમાં હતા એને હાલ દીધા અને મારા ધણી ના મારા ગણવાના હોય નહીં પેલોની મારા ડફ લઈને ને તો પડી કવા નાદણીનો પૈસા હાલવામાં જો ગણવા ના પડતા હોય તો મારા તાના લકોટા ફેરતા ને પેલાને ખબર પડે હે અનર્ધાત એવું કીશ કે એ ફેરવે ને એટલે આપણું મન એકાગ્રત થતું ડોરા ચોય ફરું છે ને મન એકાગ્રત થતું હે ભલા આદમી મહાપુરુષ કે ક્રિયા એકે તમારા સ્વરૂપ સુધી પહોંચાડ એવી નથી બાપ શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા રહ્યો ના કોઈ ઉપાય સાધન સમજ્યા વિના બંધન કદી ના છૂટાય કેશો બાપ જો સુધી સત સાધન ની સમજાય સત સ્વરૂપ ની જો સુધી પારક ન થાય તે સુધી આ બંધન કદીએ છૂટી બંધન કયું છે બાપ જન્મ નું મરણ નું જીવ દર્શન નું એ બંધન છે અને એ બંધન કોઈ મહાપુરુષો સત્પુરુષો મળતો શેજમાં છોડે દી બાપો નરસિંહ મહેતા તારું બોલ્યા બાવન વર્ષે નરસિંહ મહેતા લખ્યું જયારે મહાપુરુષ મળ્યા બોલ્યા કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં તબલગ સર્વ સાધના જૂઠી કે છે ભાગ જ્યાં સુધી પોતાના આત્મા સ્વરૂપ ને નથી પામ્યા ત્યાં સુધી બધી જ સાધનાઓ ખોટી છે ભાવ યોગ વસિષ્ઠની અંદર ગુરુ વસિષ્ઠ એ રામચંદ્રજીને કહી દીધું હે રામચંદ્રજી બટ આ ભાજ્ય છે મનુષતન પાયા પણ આ મનુષ મળ્યા પછી હે રામચંદ્રજી જે પોતાના આત્મ સ્વરૂપનો નથી જાણતો એના જેવો આત્મહત્યારો બીજો કોઈ નથી કે ચંડાળના ઘરની ભિક્ષા માગવી પડે તો સારું અજગર થઈને કોતરમાં પડ્યા રહેવું પડે તો સારું મગર થઈને પોણીમાં પડ્યા રહેવું પડે તો સારું પણ મનુષ્યના શરીરે મનુષ્યના દેહે પોતાના આત્મ સ્વરૂપથી અજાણ રહેવું એના જેવું ગોર પાપ બીજું કોઈ નથી બાપ મહાપુરુષે આ અનુભક્તિ કીધી પોતે પોતાનું જુવા તપાસી ખબર કરવામાં ખરા ખરી મુવા પછી મુક્તિ માગ એ તો કાળા ઘરનો કૂવો બંદા જીવતા ઘર જુઓ જીવતા ઘર જોઈ લે બાપ મર્યા પછી તમે વિધિઓ કરાવો તેરમું કરો બારમું કરો તો એ ડખો ના મટે યાર ઓય આખી જિંદગી હા લાળા કરાવવાની વન ગો મહિની કરે એટલે બાપો છૂટી જતા હી ઓય કોઈનો રાહતાર કોઈને હકીતી રા વાના દી ધાવાય અને વાના પાછળ મોટી ટીવી ધી કરાવો એટલે હું કહે મોક્ષે થઈ જાય થતા હી કર્મ ભોગ વ્યા વગર છૂટકો અને તો તા મનીમ લાગે છે કે બાપો મરી ગયા મરી ગયા નહીં તમારા ઘર મો આજુબાજુ તો કાયા છે જોઈ લેજો તેમાં ઘણી વખત ડોહીઓ કહી છે કે આ છે ને આ મારા લાલ્યાનો લાલ્યો કહીને દાદા જેવો લાગે દાદા જેવો ને દાદો જ આવ્યો છે દાદાનો ડોરો જ ઘર મોતો જાય તો તાને અને આ શરીર છૂટી જાય એટલે એમ ના માનતા કે મરી ગયા મહાપુરુષ કે મળવા આવ્યા છે મળવા મરવા આવ્યા નથી બાપ મળવા આવ્યા છે પોતાના મૂળ સ્વરૂપમાં મળવા આવ્યા છે અને જે મળી જાય ને એ ફરી કદી આવે ન બાપ અને જે મરી ગયા ને એ તો બીજો લઈને પાછા તૈયાર જ છે બાપ કોથરો ખાલી કરીને બીજા કોથરામાં તૈયાર છે કરમ જ કોથરામાં પહેરવાનો આદર્યો છે સુટવાનો આદર્યો નથી ડોહો આખી જિંદગી ભક્તિ ના કરી ભજન ના કર્યું કશું જ નહીં બાપ છોઈ નઈ લોકોનું નું જ વારેલું અને શરીર છૂટી ગયું એટલે છોકરા વહુ વિચાર કર્યો કે બા ભાઈ આખી જિંદગી લોકોનું રાહતાર વારી છે એક કોમ કરવા સિદ્ધપુર જઈને તો એમ કરીને હારું તે વહુ મળોકરા ભાવના હારી તે વખત સાધન નહીં તે ગોળ આ લઈને આ ડોહાને લઈ અને સિદ્ધપુરમાં નહીં અત્યારે માન્યતા સિદ્ધપુરમાં કે બાળો ને એટલે એવું છે ને મોક્ષ મળે એવું મળતા હિતાન તો શીતપુર વાળા તો વેલા સુટી ગયા હિતાન આ માન્યતાઓ કોને ઉભી કરી છે જો જો બો મણો વધારતા નહીં હો ને હોન ખેંચવા માટે આ કરી તું હમ ધરના પથ કહી દઉં લ્યો તું કે ચોખ્ખું તાન હું એમ શું બો મણ આમ તો બો મન નહીં આમ બાપાએ બો મન નહીં રાખ્યો કે બેટા બો મનનો ફોમણ મેલ બધો ડખો છે બધો હા પણ મારા ધંધા બ્રહ્મણ કહેવાય તમાકુ ખાઈને શ્લોકો બોલે તે હું કઈ આ બ્રાહ્મણ કહેવાય કે બ્રહ્મ જાણ એ જ બ્રાહ્મણ બ્રહ્મ જાણ એ જ બ્રાહ્મણ બા આ તો તમાકુ ખાઈ ખાઈને શ્લોકો બોલે શાંતિ નો આહવાન કર બંગલો બનાયો હોય એટલે મકાન બને વાસ્તુ પૂજન કરાવવું પડે વાસ્તુ પૂજન કરીને જઈએ ને તો ઘરમાં શાંતિ રહે પણ જે પૂજન કરવા આવ્યો છે એ નાગેર શાંતિ છે એ તો જોઈ આવો અમે આ ડોહાને તો ઉઠાયા ગોળા ઉપર ખાસું દૂર એટલે રાત પડી ગઈ એટલે છોકરા ગીતાના એક મંદિર માં કરીએ અને હવારે પાછા ગોળા લઈને જાય છે તે પાલખી માં રાખી પેલી કરી અને ઈકન હોઈ ગયા એક માણસ ગોડો ફરતો 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 ઈકન આવ્યો ઈને જોયું ખારો ખાટલામાં ઊંઘેલા જોયા છે પલંગમાં ઊંઘેલા લોકોને જોયા છે પણ આવી આઈટમમાં તો કોઈ દારો ઊંઘેલો કોઈને જોયો એને એમ થયું કે હારું મન ઊંઘવા દેતા નો એવું છે એને પેલી ડોહાની લાશ હતી ને એ ઊંચી કરીને ઉપર નાખી અને ગોડો પેલી ગયો ઉપર જેવી લાશ નાખી માં એટલે ગોળો તો હેઠતો થઈ ગયો ને સીધો ઘેર પહોંચી ગયો અને આ ગોળો માં હુઈ ગયો ઓઢીને સવારે પેલા ભાઈ એ ઉઠી અને પેલા ડોહો સમજીને આ પાલખી ઉઠાઈ આ પાલખી ઉઠાઈ એટલે આ તો ધ્વજ મધ ન લેવો હા કી ડોહો છે ઉઠ્યા લુગરું ખેંચી જોયું તા ને તો બીજો માણસ એટલે કીધા બાપો તો જ્યા પેલા બધા ક્યાં તો ડખો લાશકુલ લઈ ગયું પેલા ગોડા ને ઉતારી મેલ્યો અને આ ઘોડા લઈને ઘેર જ્યા ઘેરતાને તો ડોહો ગયેલા પેલી વ વો ઘેર કે સારું ને સિદ્ધપુર બારવા મોકલ્યા છે ને બાપો તો ગોળા ઉપર ઘેર છે મા પેલા ભાઈઓ તો થોડી વાર રહીને ભાઈઓ પાસે આયા

પદ લઈ જઈએ બાપ તે કહે સારું તાને તે બધી વિધિ વિધી કરીને પછી તાને કહે આપણે તો જવાયું નહીં પણ ગોમના બહુ મન કહે તે રીધાને વિધી વિધી કરીને આવ ગોમના બહુ મનની વાત કરી કે મારા બાપાના ભાઈ અસ્તિ સુધી પદ રહી આવવાનું પેલું કે સારું લાવ અને મન ઉપર ખર્ચો હાલો ને પૈસા હાલો પહોંચે હજાર રૂપિયા કી લેન પહોંચે હજાર રૂપિયા તારા લઈ જતો તાર પણ તું શાંતિથી બધું કી કમ્પ્લીટ પતાઈને આવજે આપણે ઘણી વખત આ હોચકીએ છે કે એ બાપાની વિધિ હારી કરજો હું કરેલો બોહમન તૈયાર થઈ ગયો પોતા હજાર રૂપિયા લઈ લીધા ઘેર એના ગેરથી થી ગોરવણીએ તો કીધું કે મારા હવારે જવાનું છે ગંગા પર માટે હસ્તી આ પટેલનો તે કી તાને હવારે કોઈક નાસ્તો બનાવી દેજો પેલો કે હારો હવારે એવો ને નાસ્તો બાસ્તો ને થેપલો ભરીને ડબો ભર રાખ્યો

ઘેર આવીને પેલા ગોરાણી ને જોયું કે હારો આડબ હોતો રહી ગયો કે બોલતી નહીં એમ અને કેતી એ નહીં પૂછું તો કહી દે અને કહો એ તો પધરી આયા કી અમ ઓધો નથી પણ પેલી બેન કે કે ભાઈ આ અસ્તીનો ફૂલનો આટ કોનો ડબો આપણા ઘેર ના રખાય ન કે હારું આપણા ઘેર કોક નરતર આવ એના કરતી કીઓ ગમે તે પધરાવો કે શું કર્યું કે એ પટેલના ઉકેરામાં દાટો આ બહુ ફરત ફરત પટેલના ના ઉઘારામાં પેલા ભાઈઓ કી કે ભાઈ અમારા ડોહાની વિધિ કી કમ્પ્લીટ કરી નાખી પતિ ગયું બધું સુખ શાંતિ થી કે આમ તમારા ડોહો તો કી સ્વર્ગે પહોંચીએ જ્યાં એટલે મેસેજ આવ્યા હોય જોણે હોવાના ખાસો ટાઈમ થયો વરહ દોઢ વરહ થયો અને ખાતર કાઢવાનું આવ્યું અને પેલા છોકરા ખાતર કાઢવા નીકળ્યા અને કોતરે ઉકારો એમાંથી આ ડબો આમ ઘર ના ડબા કોણ ના ઓળખ ઘર નાડા ડબા ઘર ના ડોહા ને કોણ ના ઓળખ ડબો ને એક અલ્યા કે આ તો આપણા બાપા ની અસ્થિ નો ડબો છે ખોલી ને તો અસ્થિ તો પાછો એવો ને એવો હોય એટલે કે આ ડબો આ કે આ તો અસ્થિ તો કે આપડે ગંગામાં પાત રહ્યા હતા કે આ આવ્યું તો પેલા બોમન બોલા કે અમાઈ લે કી હાથું બોલ કે આ મારો હાનો ફૂલપાત રાય હતો કે નહીં પછી પેલો કગરી પડ્યો કે ના સાહેબ ડબ્બો ગેળ રહી ગયો તો હું તો પહોંચી ગયો તો તે ખેતર શું કર્યું હતું કે એ ડબ્બો બચતા મારું ઉકેરામાં જ તો પછી છોકરાએ કોઈ ના બોલ્યા કે બાપો જ ઉકેરાની આઈટમ છે આ ગંગાએ જાય એવી નથી એટલે કે મરવા દ્યો અમે જો સહી બરોબર છે બાપ એમ અમુક આઈટમો આવી હોય કે ગમે તે જઈ દૈન પણ વરી વરીને પાછી હતી ત્યાંના ત્યાં એનું મૂળ કારણ એક જ છે બાપ આપણે ભક્તિ પદાર્થ પાભ્યા નથી બાપ બસ જીવનમાં આ આ આ આ વિષય આવ્યો જ નથી બાપ કમાવાનો આવ્યો સંતિ જણવાનો આવ્યો આ બધું કરવાનો એ કાયા તેરી પલ મેં પડ જાયગી હંસ બતા દે તુમારા ઠામ કેસે આ કાયા પલમાં પડી જશે બાપ આ કાયા એ તમે નથી આ તો ઘર છે બાપ આ શરીર એક ઘર છે આ નામ રૂપનો ગુણ એ તો આ ઘર નું લેબલ છે બાપ એ તમે નથી જેમ ઘર ઉપર ગણા નથી નો માલતા હે ફલાણું આ લખ્યું છે જેમ તિરુપતિના ડબ્બા ઉપર તિરુપતિ તેલ લખ્યું હોય પણ તેલ એ તિરુપતિ નથી બાપ અને તેલના ઉપર કોઈ લખણ નથી લખણ બધું ડબા ઉપર છે બાપ બાકી તેલના ઉપર કશું લખણ થાય એવું નથી એ આલ્યું છે રમેશભાઈ મગનભાઈ ભરતભાઈ શરીર નું ઓળખવા માટેનું છે પણ શરીર એ તમે નથી શરીર નું ચલાવવા વાળા તમે માલિક કોક જુદા છો આપણે એમ કહીએ કે આ મકોન ભરતભાઈ નું છે પણ મકોન એ ભરતભાઈ નથી બાપ એ તો મકોન છે બાપ પણ મકોન નો માલિક કોક જુદો છે એમાં પોત તત્વના પુદગળની ની અંદર માલિક એનો ચલાવવા વાળો કોક જુદો છે બાપ એ માલિક નું પામવાની વાત કરી છે બાપ માપુષે પોંચ તત્વ ની આ પંચવટી યામે આતમ રામ છુપાય આતમ રામ ની પરખ કોઈ નું ગ્રાથી ન થાય આ પાંચ તત્વ ની પંચવટી માં આતમ રૂપી રામ છે બાપ આ રામ ની ઓળખાણ કરવાની કીધી હનુમાનજી ને જયારે સીતાજી એ નવલખો હાર આપ્યો કે હનુમાન એ બહુ મહેનત કરી છે મન લાવવા માટે મારી સમાન લાવવા માટે મારી સમાન લાવવા માટે મારી સન લાવવા માટે મારી સન લાવવા માટે મારી સન લાવવા માટે મારી સન લાવવા